31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ ગુજરાત પોલીસ દારૂ ઘુસાડતા તત્વોને પકડવા માટે એક્શનમાં આવી ગઈ છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા તાપી જિલ્લાના સોનગઢ ખાતે પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરની ઉજવણી કરી નવા વર્ષને આવકારવા કેટલાક રસિકો દારૂનો નશો પણ કરતા હોય છે, જેને લઈને મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તાપી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અંતિમ દિવસોમાં સને 2022ના આ અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરની જે ઉજવણી છે એને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરાબર મજબૂત અને નિયંત્રણમાં રહે તે માટે થઈને જિલ્લાની કુલ 15 ચેકપોસ્ટ ઉપર સતત વાહન ચેકિંગ 24 કલાક ચાલુ રાખવામાં આવેલ છે. જિલ્લામાં આવનાર ફાર્મ હાઉસો, પાર્ટી પ્લોટ, ગેસ્ટ હાઉસ, હોટલ, ધાબાઓને અત્યારથી જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે અને નશે કરેલી હાલતમાં જો કોઈ મળી આવશે તો તેના વિરુદ્ધ અસરકારક પગલાં લેવામાં આવશે.